गुड मॉर्निंग स्टूडेंट, स्टैंडर्ड 6 सब्जेक्ट गुजराती, पुनरावर्तन पार्ट नंबर 2। पार्ट नंबर 1 में आपणे क्वेश्चन आंसर अने एक पेरेग्राफ ऊपर थी एमांथी सीखी अने आपणे एना जे क्वेश्चन आंसर हता ए सीख्या, ए भण्या, बराबर। हवे त्यार पछी आवे छे क्वेश्चन नंबर 3, जे खूब ज ईजी छे। पहली वार तमने आवतुं होय एवुं आ पुनरावर्तननी अंदर कशुं ज नथी। हवे एमां शुं छे, जुओ क्वेश्चन नंबर 3 मां उदाहरण मुजब एटले के एज ए एक्जाम्पल तमने जे आपेला छे, उदाहरण मुजब जुदा जुदा बे शब्द परथी एक वाक्य बनावो। અત્યાર સુધી શું હતું કે તમને એક શબ્દ આપ્યો હતો અને એક જ શબ્દ તમારે એ વાક્યમાં પ્રયોગ કરવાનો અથવા એ એકના એક શબ્દના બે વાક્ય બનાવવાના, બરાબર ને? એકનો એક શબ્દ છે એના બે બે વાક્ય તમારે બનાવી દેવાના, પણ અહીંયા શું આપેલું છે કે બે અલગ અલગ શબ્દ આપ્યા છે અને એક વાક્ય બનાવવાનું, બરાબર? એ કોઈ એટલું હાર્ડ ક્વેશ્ચન છે નહીં। જો એક્ઝામ્પલમાં શું આપ્યું છે, રાજા ફકીર, રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો થયો, રાજાનો હુકમ સાંભળી ફકીર ચાલતો થયો। જુઓ બંને શબ્દ આવી ગયા, રાજા અને ફકીર બંને શબ્દનો ઉપયોગ એમાં થઈ જાય છે। હવે આપણે ફર્સ્ટ નંબર જોઈએ, શું છે આંબો અને કુંપણ। કુંપણ એટલે આંબે લાગતો મોર, જે એના ઉપર જે મોર આવે છે, નવા પાન આવે, નવા પાનની શરૂઆત થવી એટલે કુંપણ આવે। હવે શું લખીશું આપણે, આંબા પર નવી કુંપણો આવવાનું શરૂ થઈ ગયું છે, આંબા પર નવી કુંપણ આવવાનું શરૂ થયું છે, નવી કુંપણ નવા પાન આવવાની શરૂઆત થઈ ગઈ છે। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2 છે, રાણી વીડી, આ શબ્દ આપણે કઈ રીતે બનાવીશું કે રાણીએ ખુશ ખબર સાંભળી પોતાની કિંમતી મીતી દાસીને આપી દીધી। તો રાણી અને વીટી બંને શબ્દનો ઉપયોગ એક જ વાક્યની અંદર થઈ જાય છે, જેમાં અહીંયા આંબો કુંપણ રાણી વીટી એક જ વાક્યની અંદર બંને શબ્દ આવી જાય એ રીતે આપણે એનો ઉપયોગ કરવાનો છે। હવે નંબર 3 એ તમારે જાતે કરવાનું છે, શું છે, શિક્ષક અને રીતે, શિક્ષક અને રીતે એક જ વાક્યની અંદર બંને શબ્દ આવી જાય એ રીતે તમારે તેનો ઉપયોગ કરવાનો છે। બે વાક્ય નથી બનાવવાના અલગ અલગ, એક જ વાક્યની અંદર બંને આવી જાય એ પ્રકારથી આપણે બનાવવાનું છે, બરાબર। હવે ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, મેં તમને કહ્યું હતું કે સમાનાર્થી એક કરતાં વધારે હોય છે, તો અહીંયા આપણને એવો જ ક્વેશ્ચન પૂછ્યો। જુઓ નીચેના શબ્દના સમાનાર્થી શબ્દ લખો, તમારે એક નહીં બબ્બે સમાનાર્થી શબ્દ લખવાના
છે હવે એમાં હું તમારી કોઈ મદદ કરીશ નહીં અત્યાર સુધી મેં તમને ઘણા બધા સમાનાર્થી લખાવ્યા છે અને એક કરતા વધારે પણ લખાવ્યા છે અને જ્યારે કે તમે ક્લાસમાં હતા ત્યારે તમારો એક જ ક્વેશ્ચન રહેતો કે મેડમ આમાંથી અમે કોઈ પણ એક લખીએ તો ચાલે હવે તમે વિચારો આ શબ્દ કોણ કોણ બોલ્યા હતા કે કોઈ પણ એક જ તૈયાર કર્યો હોય એને આમાં તકલીફ પડશે પણ તકલીફની કોઈ વાત નથી બધા સમાનાર્થી શબ્દના બે બે શબ્દ તમારે લખવાના છે હવે ત્યાર પછી આવે છે વિરોધાર્થી શબ્દ નીચેના શબ્દના વિરોધાર્થી શબ્દ લખો વિરોધાર્થી એની ઓપોઝિટ હદ જો ઉદાહરણ પણ તમને આમાં આપેલું છે કે સત્ય તો અસત્ય તો હદ તો બેહદ જવાબદાર તો લાપરવાહ અથવા બે જવાબદાર ત્યાર પછી માંગ્યું તો આપ્યું સપૂત તો કપૂત સમજ તો ના સમજ ત્યાર પછી છે શુદ્ધ તો વિરોધાર્થી શું થશે અશુદ્ધ આ રીતે તમારે વિરોધાર્થી શબ્દ પણ લખવાના છે અને ખાસ તૈયાર કરવાનું છે બરાબર ત્યાર પછી ક્વેશ્ચન નંબર આવે છે 6 નીચેનો પત્ર વાંચો જો તમારે વાંચવાનો છે મારે તો કશું કરવાનું રહેતું નથી આપેલો પત્ર આખે આખો તમારે શું કરવાનું છે વાંચવાનું છે તમારી જાતે તો તમે વાંચશો તો તમને જલ્દી યાદ રહેશે પણ એકવાર હું તમને વાંચી દઉં જો મેં તમે જ્યારે આપણે પત્ર શીખ્યા હતા ત્યારે મેં કહ્યું હતું કે સૌથી પહેલા તમારે શું કરવાનું રહેશે અહીંયા એડ્રેસ નામ અને એડ્રેસ જો આપણને આમાં આપેલું છે ખાલી કવિતાબેન કવિતા પટેલ અને કઈ તારીખે પત્ર લખાયેલો છે એ લખ્યું છે 19/9/2013 પૂજ્ય મોટા ભાઈ પૂજ્ય જુઓ આદરણીય પૂજ્ય જ્યારે મેં તમને પત્ર શીખવાડ્યો હતો ત્યારે મેં તમને કહ્યું હતું કે સંબોધન પરથી આપણે જાણી શકીએ છીએ કે સામેની વ્યક્તિ કોણ હોઈ શકે હવે અહીંયા પૂજ્ય લખ્યું છે એનો મતલબ કે સામે જે વ્યક્તિ છે એ લખનાર કરતા મોટી વ્યક્તિ છે એટલી વાત તો આપણને સમજાઈ ગઈ જો એના કરતા નાની હોત તો પ્રિય એનો કોઈ ફ્રેન્ડ હોત તો બી પ્રિય નાના હોય તો વહાલી પણ અહીંયા શું આપ્યું છે આપણને પૂજ્ય આપ્યું છે એટલે કે આદરણીય વ્યક્તિ છે એટલે કે લખનાર કરતા સામેવાળી વ્યક્તિ મોટી છે શું કે છે સર ચલો આગળ આપણે વાંચીએ પૂજ્ય મોટા ભાઈ ત્યાર પછી અલ્પવિરામ થોડું અટકવાનું આવે છે એટલે અલ્પવિરામ સાદર નમસ્કાર એટલે કે આદરની સાથે મારા નમસ્કાર આપ સૌ મજામાં હશો વહાલા દાદી માની તબિયત હવે સારી હશે આપને આનંદ સમાચાર આપું છું મેં નિબંધ સ્પર્ધા કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં હું જિલ્લામાં પ્રથમ આવી છું મને ઘણા પુસ્તકો અને પ્રમાણપત્ર મળ્યા છે મારી ખુશીનો કોઈ પાર નથી મને આપે મને બચપણથી પુસ્તકાલયનો ઉપયોગ કરતા શીખ્યું હતું ને આપની શુભેચ્છા અને આશીર્વાદથી જ મને આ ગૌરવ મળ્યું છે મને આપની ખૂબ યાદ આવે છે જુઓ એક પેરેગ્રાફ આપ્યો છે એમાં આગળની લાઈનને ડાયરેક્ટ ચાલુ નથી કરી દીધું સાદર નમસ્કાર મને નિબંધમાં પહેલો નંબર આવ્યો છે અને હું જિલ્લામાં પ્રથમ એવું કર્યું છે નહીં સૌથી પહેલાં એણે એના ઘરના એના દાદીના સમાચાર પૂછ્યા પોતાના સમાચાર પણ તેના સુધી પહોંચાડ્યા કે હું પણ અહીંયા મજામાં છું અને હું તમને એક ખુશ ખબર એક સારા સમાચાર આપવા માંગુ છું ત્યાર પછી એને વાત ચાલુ કરે છે સીધું પહેલી લાઈનથી પોતાની વાત ચાલુ કરી દેતા નથી તો સૌથી પહેલા સંબોધન ત્યાર પછી સામેવાળી વ્યક્તિના ખબર પૂછો તમારા ખબર એના સુધી પહોંચાડો ત્યાર પછી તમારી વાત ચાલુ કરો
ત્યાર પછી જુઓ, હવે ત્યાં એની વાત પૂરી થઈ ગઈ છે એક પેરેગ્રાફની અંદર, કે તમે મને પુસ્તકાલયમાં કઈ રીતે વાંચું એ મને શીખ્યું હતું ને, તો એના લીધે જ આજે હું આ જિલ્લામાં જે પ્રથમ આવી છું એ તમારી શુભ ઈચ્છા એટલે કે સારી ઈચ્છાના કારણે જ હું અહીંયા પહોંચી છું. હવે ત્યાં એની વાત એ પૂરી કરે છે. હવે બીજી વાત આવે છે, આગળ શું કહે છે, છેલ્લા બે મહિનાથી અમે નવા ઘરે રહેવા ગયા છીએ, તો હવે આ સરનામે પત્ર લખજો. 23 વિશ્વાસ કોલોની કોલેજ પાસે હિંમતનગર. જુઓ શું કહે છે, હવે નવી વાત ચાલુ કરે છે કે નવો પેરેગ્રાફ આપ્યો કે છેલ્લા બે મહિનાથી અમે ઘર બદલેલું છે, તો હવે તમે મને નવા એડ્રેસ પર પત્ર લખજો. ત્યાર પછી એને જુઓ બે લાઇનની અંદર એક લાઇનમાં આખું એડ્રેસ નથી લખી નાખ્યું, નીચેની લાઇન અલગ અલગ લાઇનની અંદર એને એડ્રેસ લખ્યું છે. ત્યાર પછી હું આવતા રવિવારે ઘરે આવીશ ત્યારે ઘણી બધી વાતો કરીશું. ચિરંજીવી ચિરાગને મીઠી યાદ. ચિરંજીવી ચિરાગ જીગર. હવે એ જીગર કોણ હશે? જો એને ચિરંજીવી કહ્યું, ઓફકોર્સ એ એનાથી નાનો હશે, મીઠી યાદ આપવાનું કહ્યું છે. એટલે આ જે કવિતા છે એને એના મોટા ભાઈને પત્ર લખ્યો છે અને જે યાદ આપવાનું કહ્યું છે એ એનાથી નાનો ભાઈ હશે. હવે અહીંયા તમને બ્લેન્ક આપેલી છે બરાબર, તો અહીંયા લીખતી કોનું નામ આવશે? મોટા ભાઈનું? નહીં. તો જીગરનું નામ આવશે? નહીં. કોણે પત્ર લખ્યો છે એ આપણે જાણવું હોય તો ક્યાં નામ લખ્યું હોય? પત્રની શરૂઆતમાં એડ્રેસ અને નામની સાથે. તો એ લીટીમાં કોણ આવશે? કવિતા પટેલ. કવિતા પટેલ આવશે ને, એણે જ પત્ર લખ્યો છે ને એના મોટા ભાઈને. ચલો એના પછી આપણને શું આપ્યું છે, ઉપર આપેલો પત્ર ક્યાંથી લખાયો હશે તે વિશે વિચારી ને પત્રનું સરનામું તારીખ અને લિખિતની અધૂરી વિગતો પૂર્ણ કરો. હવે આપણને જુઓ શરૂઆતમાં ક્યાંય પણ સિટીનું નામ આપેલું નથી, એટલે તો હવે તમારે શું કરવાનું છે કે તમારે એ બધી વિગતો તમારે જાતે ભેગી કરી અને લખવાની છે. કઈ રીતે કરશો? તમને એમાંથી એડ્રેસ પૂરું મળી જશે કવિતાનું? હા મળી જ જાય ને મેડમ, અંદર તો આપ્યો છે કવિતાએ. તો લખો. કઈ રીતે લખીશું? સૌથી પહેલા તો કવિતાનું નામ, કવિતા પટેલ. પત્ર લખનારનું નામ આવશે, ત્યાર પછી એને એનું જે એડ્રેસ છે એ આવશે. શું એડ્રેસ એને આપ્યું છે? ક્યાંથી લખાયો છે પત્ર? તો હિંમતનગરથી. જુઓ 23 વિશ્વાસ કોલોની. અલ્પવિરામ જરૂરી છે, સોસાયટીનું નામ હોય, ઘર નંબર હોય, ત્યાર પછી ફરજિયાત અલ્પવિરામ મૂકવાના રહે છે. ત્યાર પછી છે કોલેજ પાસે. હિંમતનગર. અને છેલ્લે આવશે તારીખ. કઈ તારીખે લખાયો તો? 19/9/2013. અહીંયા તમારો એડ્રેસ પૂરું થાય છે બરાબર. અને શું કહ્યું છે, લિખિતની વિગત પૂરી કરો. હવે મારે તમને કહેવું પડશે કે લિખિત લખનાર કોણ છે? નહીં, આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ લખનારનું સરનામું છે, તો કોણ હોય? લિખિત કવિતા પટેલ. તો નીચે લિખિતમાં એનું નામ લખવાનું રહેશે. આ રીતે એડ્રેસ લખ્યા પછી અહીંયાથી પત્રની શરૂઆત થાય બરાબર. હવે આપણે ત્યાર પછીનો ક્વેશ્ચન શું છે જુઓ, ક્વેશ્ચન નંબર 7. ક્વેશ્ચન 7 છે, નીચેના કેટલાક રૂઢિપ્રયોગ અને તેના અર્થ આપ્યા છે,
જે અર્થ બંધ બેસતો હોય તે શોધી રૂઢિપ્રયોગ સામેના કૌંસમાં તેનો નંબર લખો. હવે આ જે ક્વેશ્ચન છે એ આપણે નેક્સ્ટ પાર્ટમાં કરીશું. એ પહેલા આપણે થોડી પત્ર વિશે માહિતી લઈ લઈએ કે પત્ર મેં તમને જ્યારે ચેપ્ટર નંબર 1 પત્ર લખવાની મજા, એ પત્રની અંદર એ ચેપ્ટરની અંદર પત્ર કઈ રીતે લખવો અને પત્ર લખતી વખતે ખાસ કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, જીણી જીણી બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો લખેલો પત્ર હંમેશા અસરકારક બને જ છે, બરાબર. તો એની પૂરેપૂરી માહિતી આપણને ચેપ્ટર નંબર 1માં આપેલી છે. તમારે પણ આવી રીતે પત્ર લખતા શીખવાનું છે તો ભલે તમે કોઈને પત્ર ન મોકલો પણ એકવાર લખવાની કોશિશ જરૂર કરો. હવે આગળનો ક્વેશ્ચન છે આપણે નેક્સ્ટ પાર્ટમાં શીખીશું. ઓકે, થેન્ક યુ.